બિયોન્ડ ઇમેજિનેશન. એટલે અહીંયા બેઠા છો તમે બધા, સંકલ્પ કરો કે મારે પણ આ કક્ષા સુધી પહોંચવું છે. સંકલ્પ કરો ને રોજ સવારે ઉઠીને ભગવાન ને યાદ કરીને, પ્રાર્થના કરીને આ સંકલ્પ 10 વખત ને 25 વખત બોલવાનો. સીધા એનર્જી બૂસ્ટ. આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નાના હતા ત્યારથી રોજ સવારે ઉઠીને આકાશ જોવે અને તારાઓ જોવે. અહીં બેઠેલા કદાચ 90% તો સવારના આકાશના તારા જોયા જ નહીં હોય. સવારે સૂર્યોદય પહેલા આકાશમાં તારા હોય એ તમને ખબર છે? કારણ કે 1:30 વાગ્યા સુધી વોટ્સએપ ને સોશિયલ મીડિયા ચાલ્યું હોય, કારણ કે તમે સેલિબ્રિટી છો, તમારું ઇન્સ્ટાગ્રામ ઉપર 2.5 મિલિયન ફોલોઅર્સ છે, તમે ટ્વીટ કરો એ લાખો લોકો વાંચે છે, તમે એવા મોટા સેલિબ્રિટી છો કે તમારે રાત્રે 1:30 વાગ્યા સુધી ઓનલાઈન રહેવું જ પડે. મરી જઈશ. અને કોક ટ્વીટ કરે, લાખો લોકો ટ્વીટ કરે, એમાં આપણે શું જોવાનું? એની રીતે છે, આપણે આપણી રીતે છે. જેની ટ્વીટ વાંચો છો તમે, તમે એવા થવાનું નક્કી કરો ને તો ટ્વીટ પૂરી થઈ ગઈ. તમે જેને ફોલો કરો છો એવા તમે થવાનો પ્રયત્ન કરો ને એટલે ફોલોઈંગ પૂરું થઈ ગયું. આપણે કંઈ એવું અભિમાનમાં નથી રાખવું કે લોકો મને ફોલો કરે, પણ આપણે જેને ફોલો કરીએ છીએ એવા આપણે થવું છે. એટલે એક્સલન્સ કેળવવાનો પ્રયત્ન કરવાનો જ. તો નરેન્દ્રભાઈ મોદી બહુ નાના હતા ત્યારથી સવારના પહોરમાં આકાશમાં જોઈને, તારાઓ જોઈને હંમેશા પોતાની જાતને કહેતા કે મારે પણ ત્યાં ચમકવું છે. રોજ બોલતા એ, મારે પણ ત્યાં ચમકવું છે. કેટલું સરસ વાક્ય છે. દેટ ઇઝ કોલ એક્સલન્સ ઇન યોર પરફોર્મન્સીસ. અને જો ચમકે છે તો એવા શુભ સંકલ્પ સાથે. ઇંગ્લેન્ડમાં બિગ બેન ટાવરના ગાર્ડન્સમાં એક સ્વીપર હતા. રવિવારે બપોરે એના નાના બાળકને પણ એમ થયું, 10-1 વર્ષનો હતો, કે ચલો પપ્પા સાથે હું પણ જઉં. એ ત્યાં ગયો અને એના ફાધર વાળતા હતા ગાર્ડન. વિન્ટર ટાઈમ હતો એટલે બપોર 11-12 વાગ્યા પછી થોડુંક પેલું તેજ અથવા તો થોડુંક ગરમી શરૂ થાય પછી વાળી શકે. એટલે એમને ત્યાં વાર્તા હતા ત્યારે પેલા નાના બાળક ત્યાં બેઠો હતો, એને બિગ બેંગ ટાવરમાં 12 વાગ્યા એટલે ડંકા શરૂ થયા. પહેલો ડંકો વાગ્યો ને એને સાહજિક સ્પૂર્ણા થઈ. એનું નામ વેલિંગ્ટન હતું. એને એવું બોલ્યા સાહજિક કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. બીજી વાર બેંગ વાગ્યો ને વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. એમ 12 વખત ડંકા વાગ્યા અને 12 વખત એ નાનો બાળક બોલ્યો કે વેલિંગ્ટન વિલ બીકમ ધ મેયર ઓફ લંડન. And really at the age of 22, Wellington became the mayor of London. એક સંકલ્પ લઈને ચાલો, રોજ રોજ ઘૂંટો તો તમને હ્યુમન માઇન્ડની એક કેપેસિટી, એક નેચરલ ગિફ્ટ ટુ ઓલ હ્યુમન માઇન્ડ્સ, એ એક્સપ્લોર થશે કે ઇફ યુ ડિસાઇડ સમથિંગ એન્ડ રિપીટ ઇન યોર માઇન્ડ એવરી ડે દેટ આઈ વોન્ટ ટુ ડુ ધીસ, આઈ વોન્ટ ટુ અચીવ ધીસ, તો કુદરત એવી સિસ્ટમ ગોઠવી છે કે એ સંબંધી ઘણા વિચારો, એ સંબંધી ઘણી બધી એનર્જીઝ તમારી એમને બહાર આવશે. પણ સંકલ્પ નહીં હોય ને, રોજ એ સંકલ્પ મનમાં ઘૂંટશો નહીં ને, તો ઘણી બધી લેટન્ટ આઈડિયાઝ અને એનર્જીઝ અને ટેલેન્ટ્સ એ અંદર ને અંદર ધરબાયેલી રહેશે, બહાર આવશે જ નહીં. ઇન ધ યર 2002 એટ ધ એજ ઓફ 52 The newly put Chief Minister of Gujarat, નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કે હવે મારે અંગ્રેજીમાં કોઈક દિવસ બોલવું પડશે. 2002માં એમણે અંગ્રેજી શીખવાનું શરૂ કર્યું. એઝ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત હી સ્ટાર્ટેડ હિઝ ટ્યુશન ક્લાસીસ. જે એમને ભણાવતા તે પરિવારને હું ખૂબ સારી રીતે ઓળખું છું, કારણ કે BAPS સંસ્થા સાથે સંકળાયેલો પરિવાર છે. રોજ સવારે 7 થી 8, 15 કલાકે ઇંગ્લિશ ભણતા. અને આજે આપણે જાણીએ છીએ ઘણું સારું અંગ્રેજી પ્રવચન કરી શકે છે અને ઘણું સારું બોલી શકે છે. 52 વર્ષે એક ભાષા શીખવી અને એ પણ રાજ્યના મુખ્યમંત્રીની જવાબદારી સાથે, તો તું તો 18 વર્ષે નવરો જ છું.
તારે ક્યાં બીજું કઈ કામ છે? કાન્ટ યુ એક્સેલ? યસ ઓર નો? યુ કેન એક્સેલ. પીપલ એટ ધીસ એજ કેન ડુ. તમને આશ્ચર્ય થશે, મારી પાસે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કટિંગ પણ છે. લગભગ 8-10 મહિના પહેલાની ઘટના છે. એક લેડી મિસિસ જેનિફર ત્યાં યુએસમાં, શી બીકેમ અ ડિપ્લોમા એન્જિનિયર એટ ધ એજ ઓફ 93. નાનપણથી એનું એક સ્વપ્ન હતું કે મારે એન્જિનિયર થવું, પણ રૂરલ એરિયામાં ઉછર્યા હશે, બીજી બધી ફાર્મિંગની જવાબદારી હતી, ખેડૂત પરિવારમાં જન્મ થયેલો એટલે, અને જીવનકાળ દરમિયાન પછી બધી સાંસારિક જવાબદારીઓ આવી ઇત્યાદિકમાં એમનું આ સ્વપ્ન પૂરું ના થયું, પણ એમના મનમાં હતું. શી જોઈન્ડ એટ ધ એજ ઓફ 90 એઝ એન એક્સટર્નલ સ્ટુડન્ટ. શી બીકેમ ડિપ્લોમા એન્જિનિયર એટ ધ એજ ઓફ 93. અનફોર્ચ્યુનેટલી કોન્વોકેશન ડેના બીજા જ દિવસે એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. પણ એમને એમનું એક સ્વપ્ન 93 વર્ષે પણ પૂરું કર્યું. ત્યારે તું હજી એનાથી અડધાના અડધાનો અડધો છું ઉંમરમાં. હા, અડધાના અડધાના અડધો છું. તો યુ કેન ડુ. એટલે એક્સિલન્સ ઇન એક્ઝામ્સ માટે આ 3 મુદ્દા મેં તમને સમજાવ્યા. પહેલો મુદ્દો એ સમજાવ્યો કે પ્રચંડ પુરુષાર્થ, 10-12 કલાક ભણવામાંથી કોઈ દિવસ નિરાશ ના થતા, આળસતા નહીં, તો તમારું ફ્યુચર ઇઝ વેરી બ્રાઇટ. બીજો મુદ્દો મેં તમને સમજાવ્યો કે અભિગમ હંમેશા રાખજો, કે ધીસ ઇઝ અ વેરી સિરિયસ પાર્ટ ઓફ માય લાઈફ, અને સારી રીતે ભણજો. અને ત્રીજી વાત આ કરી, સંકલ્પ દ્રઢ રાખજો, એ સંકલ્પ રોજ ગૂંટજો. આઈ વોન્ટ ટુ ડૂ ઇટ, આઈ કેન ડૂ ઇટ, આઈ વિલ ડૂ ઇટ, રોજ કહેવાનું, થઈ શકે. તો આવી રીતે યુ કેન હેવ એક્સિલન્સ ઇન યોર એકેડેમિક્સ એન્ડ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ. અને એક્ઝામ્સના પરફોર્મન્સ માટે ખૂબ ઘણી બધી વાતો છે, પણ ટૂંકમાં એક નાની વાત એટલી કરવાની કે સક્સેસ એન્ડ ફેલિયર આર પાર્ટ ઓફ ઇટ. તમારે તો સારું સ્કોર કરવું હતું, પણ તમે જે વાંચવામાં અને પ્રિપેરેશનમાં ઓપ્શનમાં છોડ્યું ને, એ જ પૂછી ગયું, એટલે પ્રોબ્લેમ. તમે જાતે જજમેન્ટ લઈ લીધું કે આ છેલ્લા 5 વર્ષના પેપરમાં છે ને આ પૂછાણું જ નથી, એટલે હવે નહીં પૂછાય. તો એ જ પૂછાણું 20 માર્કનું 100 માંથી. એટલે એક્ઝામ્સ આર પાર્ટ ઓફ, એટલે ફેલિયર્સ એન્ડ સક્સેસીસ આર પાર્ટ ઓફ એક્ઝામ્સ. તો એકાદ એક્ઝામ પેપર અથવા તો એકાદ એક્ઝામ ડલ ગઈ, ઓછી ગઈ, તો હતાશ ના થવું, નિરાશ ના થવું. જીવનના છેલ્લા શ્વાસ સુધી સક્સેસ એન્ડ ફેલિયર્સ કમ ઓલ્ટરનેટિવલી. આખા પ્રવચનમાં તમને બીજી કોઈ વાત યાદ ના રહે તો આ એક વાત યાદ રાખજો કે સક્સેસ એન્ડ ફેલિયર્સ વિલ ઓલ્ટરનેટિવલી અગેન કમ 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 ઇન યોર લાઈફ. આવશે જ, લડી લેવાનું, હિંમત રાખવાની, સવાર ઉઠીને ચાલવા માંડવાનું, થશે. વિથ હોપ, વિથ એસ્પિરેશન્સ, વિથ ઓલ ધ સ્ટ્રેન્થ એન્ડ ઓલ ધ રિસોર્સિસ ધેટ યુ હેવ, કીપ મૂવિંગ. એ જ તો જીવન છે. દેટ ઇઝ હાઉ નાઉ ઇઝ ધ બ્રિજ ફ્રોમ એક્ઝામ્સ ટુ એક્સિલન્સ. એક્ઝામ્સ ટુ એક્સિલન્સ એટલે શું? ચેપ્ટર 1 ઇઝ એક્સિલન્સ ઇન યોર એક્ઝામ્સ, અને એક્ઝામ્સ ટુ એક્સિલન્સ એટલે બાય યોર એક્ઝામ્સ, બાય યોર ક્વોલિફિકેશન્સ, બાય યોર એકેડેમિક અચીવમેન્ટ્સ, બાય યોર એક્સપિરિયન્સીસ, યુ લીવ એન એક્સિલન્ટ પ્રોફેશનલ લાઈફ, યુ લીવ એન એક્સિલન્ટ પર્સનલ લાઈફ, યુ લીવ એન એક્સિલન્ટ ફેમિલી લાઈફ, યુ લીવ એન એક્સિલન્ટ સોશિયલ લાઈફ. દેટ ઇઝ યોર એક્ઝામ ટુ એક્સિલન્સ. એમ આઈ રાઈટ? એ પછી નેક્સ્ટ કોર્સ શરૂ થાય. એટલે તમે સારી રીતે એક્ઝામ્સ આપીને, સારી રીતે ઉત્તીર્ણ થયા, સારા કોર્સિસ તમે કર્યા અને સારી રીતે તમારી પાસે ડિગ્રીઝ હોય, જો આઈઆઈએમ અમદાવાદમાંથી જે લોકો એમબીએ થાય છે,
પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે. અત્યારે આઈઆઈએમ એનું રેટિંગ ઇઝ અહેડ ઓફ હાર્વર્ડ, અહેડ ઓફ સ્ટેનફર્ડ, યેલ, કાર્નેગી મેલન, કિલોંગ, આ બધા કરતા આગળ છે. ઇઝ ધી નંબર વન બી સ્કૂલ ઓફ ધ વર્લ્ડ, આઈઆઈએમ અમદાવાદ. સીધા 70 લાખ 80 લાખ 1 કરોડના પગાર ઉપર છોકરાઓ બેસે છે. 22 વર્ષનો છોકરો હોય દુબઈમાં 1 કરોડના પગાર ઉપર બેસવાનું ફ્યુચર કેવું થઈ જાય? કેવા લોકોને મળે, કેવા કામ કરે, કેવા પ્રોજેક્ટ્સ એના હાથમાં આવે? તો એવી સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી ભણવું છે એવો એક સંકલ્પ તો રાખો કે ખૂબ સારી ઇન્સ્ટિટ્યૂટમાંથી માટે ઉત્તીર્ણ થવું છે અને પછી યોર એક્સિલન્સ જર્ની સ્ટાર્ટ્સ. તો એ એક્સિલન્સ જર્ની શરૂ કરવા માટે આ એક બેઝિક પાયાના વિચારો આપણે હૃદયમાં ખૂબ દ્રઢ કરવાના, બીકોઝ યુ કેન ઓલવેઝ ગ્રો ફ્રોમ વેર એવર યુ આર. તમે અહીંયા બેઠા છો, કોકને 45%, કોકને 50%, કોકને 70, 80, 90% પણ હશે, પણ વેર એવર યુ આર ટુડે, ટુમોરો યુ કેન ઇમ્પ્રુવ. ડુ યુ બિલીવ ધીસ? વેર એવર યુ આર ટુડે, વન સ્ટેપ અહેડ, ટુમોરો યુ ડેફિનેટલી કેન ઇમ્પ્રુવ. મૂવ વન સ્ટેપ અહેડ.